આ અમદાવાદમાં સીટીએમ પાસે બીઆરટીએસ કર્મચારીની હત્યા મામલે પરિવારે મૃતદેહ હવે સ્વીકારી લીધો છે અને અંતિમ વિધિ પણ કરી છે પોલીસે ચોવીસ કલાકમાં જ આરોપીને ઝડપી લેવાની ખાતરી આપતા પરિવારે આ મૃતદેહ સ્વીકાર્યો આ પહેલા આરોપીને પકડવા સાથે પરિવારના સભ્યને નોકરી આપવાની પણ મૃતકના પરિવારના લોકોએ માંગ કરી હતી હાલ આ કેસમાં પોલીસે આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે આ કેસમાં અત્યાર સુધીમાં બે આરોપી ઝડપાયા છે જ્યારે મુખ્ય આરોપી પિન્ટુ ચૌહાણ હજુ ફરાર છે ભલે બે દિવસ તમે એમને આપો પણ અમે જેટલા બને એટલા કલાકની અંદર એરેસ્ટ કરી લઈશું જે પિન્ટુ ચૌહાણ કરીને જે ગુનેગાર છે એને એરેસ્ટ કરવાની અમને જવાબદારી લીધી બાકીનું બીઆરટીએસના અધિકારીઓ આવ્યા હતા અમારા કિરીટભાઈ સોલંકી સાહેબ એ કમિશનર સાહેબ જોડે બી વાત કરી